નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ આઠ વિષય ગણિત નું ચેપ્ટર ત્રીજું ચતુષ્કોણની સમજ મેળવવાના છીએ તો મિત્રો આ વર્ષે જે આપણી પોથીની નવી આવૃત્તિ આવેલી છે તો એ તમે જોઈ શકો છો એમનું ધોરણ આઠ વિષય ગણિતનું ચેપ્ટર ત્રીજું ચતુષ્કોણની સમજ છે તો આ રીતની આપણે નવી આવૃત્તિ છે એમના દાખલા છે તો જોઈએ આપણે દરેક દાખલાના સોલ્યુશન તો મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ આઠના ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન અને ગુજરાતીના સ્વાધ્યન પોથીના સોલ્યુશન મૂકેલા છે આ સોલ્યુશન તમને મારા પ્લે લિસ્ટમાંથી મળી જશે ત્યાં ધોરણ આઠનું ફોલ્ડર ખોલશો એટલે અને મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આ પ્રકારનું સોલ્યુશન મૂકું તો તમને તરત જ તેનો ખ્યાલ આવે તો જોઈએ આપણે પ્રશ્ન પહેલો યોગ્ય વિકલ્પ પસંદ કરો એમાં પહેલું ચતુષ્કોણ એ ના ક્રમિક ખૂણાનો ગુણોત્તર ત્રણ જેમ સાત જેમ છ જેમ ચાર છે તો ચતુષ્કોણ એબીસીડી ખાલી જગ્યા છે તો ડી સમલમ બીજું ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર એકબીજાને કાટ ખૂણે દુભાગે તો તે ખાલી જગ્યા છે તો એ સમબાજુ ચતુષ્કોણ ત્રીજું ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો ત્રણસો સાઠ થાય સી ત્રણસો સાહીઠ ત્યાર પછી આવશે ચોથું ચોરસ એ બી સીડીના વિકર્ણો ઓ બિંદુએ છે દે તો ત્રિકોણ એ ડી બી એ ખાલી જગ્યા છે તો સમજવી બાજુ ત્રિકોણ પાંચમું ખાલી જગ્યા ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે તો એ પતંગાકાર ત્યાર પછી છઠ્ઠું આવે છે નીચેની આકૃતિમાં એક્સની કિંમત શોધો ડી એ ત્યાર પછી સાતમું સમાંતર બાજુ ચતુષ્કોણના પાંચ પાસેના ખૂણાઓનો ગુણોત્તર ચાર જેમ પાંચ છે તો તે કયા ક્યાં છે સી એ સી સો આઠમું એક સમાંતર બાજુ ચતુષ્કોણની એક બાજુ અને એક વિકર્ણ સરખા માપના છે તો તે ચતુષ્કોણના સામસામેના ખૂણાઓના માપ ખાલી જગ્યા અને ખાલી જગ્યા થાય તો સી સાઠ અને એકસો વીસ ત્યાર પછી મિત્રો બીજો દાખલો આવે છે પ્રશ્ન બે દાખલા ગણો એમાં નવમું સમાંતર બાજુ ચતુષ્કોણના પાંચ પાસેના ખૂણાના માપ બે એક્સ ઓછા ચાર અને ત્રણ એક્સ ઓછા એક છે તો તે સમાંતર બાજુ ચતુષ્કોણના ચારેય ખૂણાના માપ શોધો તો મિત્રો અહીં આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના પાંચ પાસેના ખૂણાના માપનો સરવળો એકસો એંસી થાય છે એટલે આ બંને ખૂણા છે અહીંયા પાંચ પાસેના છે એટલે બે એક્સ ઓછા ચાર અને ત્રણ એક્સ વ ત્રણ એક્સ ઓછા એક બરાબર એકસો એંશી પાંચ પાસેના ખૂણાનો સરવડો એકસો એંસી હવે મિત્રો અહીંયા બે એક્સ અને ત્રણ એક્સ એનું ટોટલ થાય છે પાંચ એક્સ પછી માઇનસ ચાર અને માઇનસ એક એનું ટોટલ થાય છે માઇનસ પાંચ બરાબર એકસો એંસી ત્યાર પછી મિત્રો આ માઇનસ પાંચ છે તે આ બાજાવશે એટલે પ્લસ થશે એટલે પાંચ એક્સ બરાબર એકસો ને પિંચ્યાસી ત્યાર પછી પાંચ છે એ ભાંગા જશે એટલે એકસો પિંચ્યાસી ના છેદમાં પાંચ માટે એકસો પિંચ્યાસી ભાંગા પાંચ કરશો એટલે એક્સ મળશે તમને સાડત્રીસ તો હવે પ્રથમ ખૂણો છે એનું માપ છે બે એક્સ ઓછા ચાર એમાં આપણે એક્સની જગ્યાએ સાડત્રીસ મૂકીએ તો સાડત્રીસ ગુણના બે એટલે ચિમ્મોતેર ઓછા ચાર એટલે સિત્તેર પ્રથમ ખૂણો મળશે સિત્તેર ત્યાર પછી બીજો ખૂણો તો ત્રણ એક્સ ઓછા એક છે માટે અહીંયા ની જગ્યાએ સાડત્રીસ એટલે ત્રણ ગુણા સાડત્રીસ ઓછા એક માટે એકસો અગિયાર ઓછા એક એટલે મળશે એકસો દસ હવે ત્યાર પછી મિત્રો પાંચ પાસેના ખૂણા સરવાળો એકસો એંસી થાય તો સોરી બીજું પણ એક છે સામસામેના ખૂણા સરખા થાય તો આ સિત્તેર આ સિત્તેર અને બીજોને ચોથો સામ સામે એકસો દસ અને એકસો દસ આ રીતના તમને ચારે ચાર ખૂણા મળશે ત્યાર પછી પ્રશ્ન દસ આવે છે નીચે આપેલી આકૃતિમાં એક્સની કિંમત શોધો તો અહીંયા મિત્રો જે આપણને આકૃતિ આપી છે એમાં એક્સની કિંમત હવે તમે એ જોઈ શકો છો ખૂણો એ છે અહીંયા આ બંને ખૂણા છે રેખિક જોડના ખૂણા થાય બરાબર છે આ ખૂણો વીસ અને આ બાજુનો ખૂણો જો આમ એટલે રેખિક જોડના ખૂણા બન્યા રેખિક જોડના ખૂણાને સરળ થાય એકસો એંસી એટલે આ ખૂણો તમારે એ મેળવવો હોય તો એકસો એંસીમાંથી તમારે વીસ બાદ કરવાના રહીએ એટલે અહીં આપણે લખ્યું એકસો એંશી ઓછા વીસ એટલે એકસો સાઠ એવું જ બીમાં પણ થશે એકસો એંસીમાંથી બાણું એટલે 88 એવું જ સી ખૂણામાં પણ થશે એકસો એંસીમાંથી 89 બાદ કરો એટલે 91 એવું જ તમારા અહીંયા ઈ ખૂણામાં થશે એકસો એંસીમાંથી 85 એકસો પંચાણું હવે આપણે આ ડી ખૂણો મેળવવાનો છે ત્યાર પછી પંચકોણના બધા ખૂણાનો સરવાળો થાય 540 ચાલીસ માટે ખૂણો એ વત્તા ખૂણો બી વત્તા ખૂણો સી વત્તા ખૂણો ડી વત્તા ખૂણો ઈ બરાબર પાંચસો ચાલીસ ત્યાર પછી આપણે દરેકની કિંમત લખીએ એની કિંમત સાઠ વત્તા અઠ્યાસી વત્તા એકાણું જે આપણને મેળવી છે વત્તા ડી વધતા પંચાણું બરાબર પાંચસો ચાલીસ આ બધાનું ટોટલ એકાણું અઠ્યાસી એકસો સાઠ પંચાણું એનું ટોટલ છે એ ચારસો ને તેતાલીસ ડી બરાબર પાંચસો ચાલીસ ને ચોત્રીસ ચારસો ને ચોત્રીસ છે આ બાજુ આવશે એટલે બાદ થશે પાંચસો ચાલીસમાંથી ચારસો ને ચોત્રીસ બાદ કરો એટલે ડી મળશે તમને એકસો સાઠ હવે ડી મળી ગયો તમારે એક્સ મેળવો છે ડી ખૂણો અહીંનો મળી ગયો આ છે ડી ખૂણો અહીંયા રેખિક જોડના ખૂણા છે એટલે એકસો એંસીમાંથી બાદ કરવાનું થશે માટે એકસો એંસીમાંથી ડી ખૂણો બાદ કર્યો એટલે એકસો એંસીમાંથી એકસો છ બાદ કરીએ એટલે એક્સ મળશે ચીમોતેર ત્યાર પછી આવે છે અગિયારમો પતંગાકાર ચતુષ્કોણ ડબલ્યુ ઈ એ આરમાં ડબલ્યુ ઇ એ સિત્તેર અને ખૂણો એ આર ડબલ્યુ એ તો બાકીના ખૂણા મેળવો હવે તમને ખ્યાલ છે એમ મિત્રો કે પતંગાકાર ચતુષ્કોણમાં સામસામેના ખૂણા છે એ સરખા થાય આ ખૂણો ડબલ્યુ અને ખૂણો એ છે બંને સરખા થાય હવે એ આપણે મેળવવાના છે એટલે આપણે આપ્યા નથી તો ખૂણો એ અને ડબલ્યુ બંને સરખા છે એટલે કેટલા ધારવાન થશે એક્સ હવે પતંગ પતંગાકાર ચતુષ્કોણના ચારે ખૂણાનો સરવાળો કેટલો થાય ત્રણસો ને સાઠ માટે બધાની કિંમત મૂકીએ ડબલ્યુન જગ્યાએ એક્સ આરની જગ્યાએ એસી એની જગ્યાએ એક્સ એની જગ્યાએ સિત્તેર બરાબર ત્રણસો સાઠ માટે એક્સ વત્તા એક્સ એટલે ટુ એક્સ અને એસી વત્તા સિત્તેર એટલે એકસો પચાસ બરાબર ત્રણસો સાઠ હવે એકસો પચાસ છે આપણે પહેલી બાજુ લઈએ ત્રણસો સાઠ ઓછા એકસો પચાસ માટે ટુ એક્સ બરાબર વધશે બસો દસ માટે બે ગુણાકારમાં જ છે એ ભાંગાકારમાં જઈએ બસો દસ ભેંગા બે માટે એક્સ બરાબર મળશે તમને એકસો ને પાંચ ત્યાર પછી આપણે બારમો દાખલો જોઈએ લંબ ચોરસ આર ઈ એ ડીમાં ખૂણો ઈ એ આર ખૂણો આર એ ડી અને ખૂણો આર ડી શોધો હવે મિત્રો અહીંયા તમે જુઓ તો ખૂણો ઈ ઓ આર તો અહીંયા ઈ આ રીતનું ખૂણો ઈ આ ઓ અને આર અને એની સાથે બીજો ખૂણો થાય એ આ એ ખૂણો ઓ અને ઈ આ તો જુઓ અહીંયા રેખિક જોડના ખૂણા બન્યા આ અને આ બંને આમ છે અહીંયા આમ અને આમ આને જોડવાથી આ રીતનું ટૂંકમાં આમ આ મુજબ આ અને આ આ જોડો એટલે રેખિક જોડના ખૂણા બન્યા તો આ રેકિક જોડના ખૂણા છે એમનો સરવાડો થાય છે એકસો એંશી માટે બંને ખૂણાનો સરવાળો એકસો એસી ઈ ઓરઆઈપો છે સાહીઠ અહીંયા આપ્યું જ છે આકૃતિમાં સાઠ એટલે એકસો એસીમાંથી સાઠ બાદ કરશો એટલે એકસો ને વીસ મળશે એ ઈ ઓ આ ખૂણો સાઠનો મળી ગયો છે ખૂણો સાહીઠનો મળ્યો પછી એ ઓ ઈ અને આર ઓડી અભિકોણ થાય અભિકોણ છે એ બંને સરખા હોય છે માટે ખૂણો આર ઓડી એકસો વીસનો થાય છે હવે ખૂણો એ ઓ ઈ એકસો વીસ થાય માટે ખૂણો ઈ એ આર ત્રીસનો થાય છે માટે ખૂણો ઈ એ આર વધતા ખૂણો આર એડી બરાબર નેવું તો નેવુંમાંથી ત્રીસ બાદ કરશો હા નેવુંમાંથી ત્રીસ બાદ કરીએ એટલે ખૂણો આર એ મળશે સાઠનો ત્યાર પછી તેરમો દાખલો આવે છે સમલમ ચતુષ્કોણ એચ એ આર ઇમાં ઇ પી અને પી આર એ ખૂણા ઈ અને આરના દ્વિભાજક છે તો ખૂણો એચ એ આર અને ખૂણો ઇ એચ એ શોધો હવે મિત્રો અહીંયા ઈ આર સમાંતર એચે છે બરાબર અહીંયા આકૃતિમાં તમે જુઓ તો ઈ અને સમાંતર એચે છે અહીંયા દેખાય છે બંને બાજુ સમાંતર છે આ બંને હવે ખૂણો આર અને ખૂણો એ એ આ રીતના તમે રેખાને લંબાવો આમ આમ તો છેદિકા બની બરાબર ખૂણો આર અને ખૂણો એ છેદિકાની એક જ બાજુના અંતકોણ છે તો અંતકોણ હોય તો ખૂણાનો સરવાળો તમને ખ્યાલ છે કે ખૂણો આર બરાબર ત્રીસ વત્તા ત્રીસ એટલે સાઠ થાય ખૂણો એ બરાબર એકસો એસી માઇનસ એટલે મળશે એકસો વીસ માટે ખૂણો એચ એ આર બરાબર એકસો વીસ એવી જ રીતના ખૂણો ઈ તો કે આ છેદી કા છે એની બંને બાજુ ખૂણા એટલે અહીંયા પચીસ છે તો આ પણ પચીસ નો થાય એટલે ખૂણો ઈ બરાબર પચીસ વત્તા પચીસ એટલે પચાસ માટે ઈ એચ એ બરાબર એકસો એસી માંથી પચાસ બાદ કરેલો એકસો ને ત્રીસ મળે ત્યાર પછી ચૌદમો દાખલો આપ્યો છે સમાંતર બાજુ ચતુષ્કોણમાં એક્સ અને વાયની કિંમત મેળવો તો હવે મિત્રો જોવા મળે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એમાં પાસ પાસેના ખૂણાંક સરવડો છે એ એકસો એંસી થાય તો અહીંયા પાસ પાસેના ખૂણા સરવડો એકસો એંસી થાય તો સાઠ અને એકસો વીસ એટલે એકસો એંસી થાય બરાબર છે તો અહીંયા આપણે આ એ છે એ તો મેં મેળવેલો છે તો અહીંયા લખવાનું છે ખૂણો એ વત્તા બી બરાબર એકસો એંશી એનું બીનું માપ આપું છે એકસો વીસ માટે એકસો વીસ આમાંથી એકસો એંસીમાં બાદ થશે એટલે એ ખૂણો મળી જશે અહીંયા સાઠનો બરાબર હવે આ ખૂણો મળ્યા પછી સમાંતર બાજુ ચતુષ્કોણના અહીંયા લખ્યું છે સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણાના માપ સરખા હોય છે તો સામસામેના ખૂણાના માપ સરખા હોય આ બંનેનું માપ સરખું હોય અને આ બંનેનું માપ સરખું હોય છે માટે બંનેના માપ સરખા છે એટલે પાંચ એક્સ વત્તા દસ બરાબર સાઠ દસને પહેલી બજાવ દો સાઠ ઓછા દસ માટે પાંચ એક્સ બરાબર પચાસ અને પાંચ ભાંગા કરમાં જાય એટલે પાંચ એક્સ બરાબર પચાસથી પાંચ નીચે જાય પચાસ ભાંગા પાંચ એટલે એક્સ બરાબર મળશે દસ હવે આ રીતનો બંને સામસામાં સરખા થાય એટલે છ વાય બરાબર એકસો વીસ માટે ભાંગા કરમાં જાય છ એકસો વીસ ભાંઘા છ એટલે વાય બરાબર મળશે તમને વીસ ત્યાર પછી પંદરમો દાખલો આવે છે ચતુષ્કોણના ત્રણ ખૂણાના માપ સરખા છે ચોથા ખૂણાનું માપ એકસો વીસ છે તો સરખા ખૂણાના માપ શોધો હવે ચતુષ્કોણના ચાર ખૂણાના માપનો સરવડો ત્રણસો સાઠ થાય છે ધારો કે ત્રણ સરખા ખૂણા છે એને આપણે એક્સ એક્સ ધારી લઈએ ત્રણેયને જે આપણે સરખા છે એટલે માટે ખૂણાનો સરવડો ત્રણસો છે એટલે માટે એક્સ વધતા એક્સ વધતા એક્સ વધતા એકસો વીસ બરાબર ત્રણસો સાઠ આ રીતનું આ રીતનું માટે એક્સ વત્તા એક્સ વત્તા એક્સ એટલે ત્રણ એક્સ વત્તા એકસો વીસ બરાબર ત્રણસો સાહીઠ હવે એકસો વીસને આપણે પહેલી જવા દઈએ એટલે ત્રણસો સાઠ ઓછા એકસો વીસ માટે વધશે બસો ને ચાલીસ ત્રણ ભાંગા કરમાં જશે બસો ચાલીસ ભાંગા ત્રણ એક્સ બરાબર તમને મળશે એસી આ રીતનો એનો જવાબ મળશે ત્યાર પછી આવે છે સોળમો દાખલો ચતુષ્કોણ પી R S એસમાં ખૂણો પી બરાબર પચાસ ખૂણો ક્યુ બરાબર પચાસ ને ખૂણો આર બરાબર સાઠ તો ખૂણો એસ શોધો અને આ ચતુષ્કોણ અંતર્મુખ થશે કે બહિર્મુખ હવે ચતુષ્કોણ પી ક્યુ એસ માટે તમને ખ્યાલ જ છે જે ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળ ત્રણસો થાય એટલે માત્ર ખૂણો પી ખૂણો ક્યુ ખૂણો આર ખૂણો એસ બરાબર હવે ખૂણા પીની કિંમત લખોની પચાસ વધતા ક્યુની કિંમત પચાસ વધતા આરની કિંમત સાહીઠ ખૂણો એસ એમનું બરાબર ત્રણસો સાઠ પચાસ ને પચાસ સો સો માં સાહીઠ નાખો એકસો સાહીઠ એકસો સાહીઠ છે એ ત્રણસો સાહીઠમાંથી બાદ કરવાની થશે પેલી બાજુ ત્રણસો સાહીઠ ઓછા એકસો સાઈઠ માટે ખૂણો એ એસ મળશે બસોનો તો માટે આ ચતુષ્કોણ છે એ અંતર્મુખ થશે ત્યાર પછી મિત્રો સત્રમાં દાખલો આવે છે સમબાજુ ચતુષ્કોણના વિકરણોના માપ આઠ સેમી અને પંદર સેમી છે તો તેમની બાજુના માપ મેળવો હવે મિત્રો તમને ખ્યાલ છે મુજબ કે ચતુષ્કોણ છે સમબાજુ ચતુષ્કોણ એના વિકર્ણો છે એ પરસ્પર કાટખૂણે દુભાગે એટલે અહીંયા કાઠખૂણો બનશે અહીંયા કાઠખૂણો અહીંયા અને અહીંયા કાટખૂણો આ રીતના તમને કાઠખૂણા બનશે માટે ત્રિકોણ એ બી ત્રિકોણ એ ઓ બી એ કાટકોણ ત્રિકોણ થાય માટે આ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે એટલે પાયથાગ્રોસના સિદ્ધાંત પ્રમાણે આ એ બી છે કર્ણ થાય માટે કર્ણનો વર્ગ બરાબર ઓએનો વર્ગ વધતા ઓબીનો વર્ગ અહીંયા એ બી બાજુ છે એ આઠ સેમી છે માટે દુ ભાગ એટલે બે સરખા ભાગ એટલે આ ચાર સેમી થશે આ ચાર સેમી થશે અહીંયા પંદર છે એટલે આ સાત પોઈન્ટ પાંચ સેમીનું બાજુ થશે આ સાત પોઈન્ટ પાંચની બાજુ થશે તો ઓ વર્ગ વધતાં ઓ વર્ગ અહીંયા આપણે કિંમત મૂકી ચારનો વર્ગ વધતા સાત પોઈન્ટ પાંચનો વર્ગ ચારનો વર્ગ સોળ વધતા સાત પાંચનો વર્ગ થાય છપ્પન પોઈન્ટ એનું ટોટલ કરીએ એટલે બોતેર પોઈન્ટ આપણે વર્ગમૂળ કાઢીએ એટલે આઠ પોઈન્ટ પાંચ તો એક બાજુ મળી ગઈ આઠ બાજુ આઠ પોઈન્ટ પાંચ સેમી હવે એ બીસીડી છે એ સમ બાજુ છે એટલે ચારે ચાર બાજુ સરખી થાય માટે દરેક બાજુનું માપ છે એ આઠ પોઈન્ટ પાંચ સેમી થાય ત્યાર પછી પ્રશ્ન ત્રણ આવે છે ખાલી જગ્યા પૂરો ચતુષ્કોણ એચ ઓ પીઈ ની સામેની સામસામેની બાજુઓ ખાલી જગ્યા છે તો એચ ઓ પીઈ તથા પીઓ ઇ એચ ઓગણીસમું ત્રણ બાજુ ધરાવતો નિયમિત બહુકોણ એ ખાલી જગ્યા છે તો એ સમબાજુ ત્રિકોણ આવે છે વીસમો ખાલી જગ્યા ચતુષ્કોણના ચારે બાજુનું માપ છે ચોરસ અને સમબાજુ એકવીસમું એક નિયમિત બહુકોણના પ્રત્યેક બહુકોણનું માપ બોતેર છે તો તેની બાજુની સંખ્યા ખાલી જગ્યા છે પાંચ બાવીસમું ખાલી જગ્યા નિયમિત ચતુષ્કોણ છે તો ચોરસ ત્યાર પછી ત્રેવીસમું આવે છે એક સમાંતર બાજુ ચતુષ્કોણની પરિમિતિ પચાસ સેમી છે જો તેની એક બાજુ બાર સેમી હોય તો બાકીની ત્રણ બાજુનું માપ કેટલા થાય સી બાર તેર તેર ચોવીસમું નિયમિત બહુકોણના અંતકોણનું ઓછામાં ઓછું માપ કેટલું હોઈ શકે સી સાઠ ત્યાર પછી મિત્રો પચીસમું અંતર્મુખ છષ્ટકોણની આકૃતિ કેવી હોવી જોઈએ તો આ રીતની તમારે આકૃતિ દોરવાની છે છષ્ટ એટલે છ બાજુવાળી આ રીતનું આપણે અંતર મુખ ચતુ છષ્ટ કીધું છે એટલે આ રીતની આકૃતિ થશે ત્યાર પછી આવે છે અધ્યયન નિષ્પતિનું સર્વગ્રાહી મૂલ્યાંકન એમાં પ્રશ્ન પેલો યોગ્ય વિકલ્પ પસંદ કરો ખાલી જગ્યાના વિકર્ણના માપ સરખા હોય છે તો એ ચોરસ બીજું એક નિયમિત બહુકોણના દરેક ખૂણાનું માપ એકસો પાંત્રીસ છે તો તેની બાજુની સંખ્યા કેટલી થશે તો કે સી આઠ ત્રીજું સમાંતર બાજુ ચતુષ્કોણ પી ક્યુઆરએસમાં બાજુઓ ક્યુ આર બરાબર સાઠ ક્યુઆર બરાબર છ સેમી પીઆર બરાબર ચાર સેમી અને ખૂણો પી ક્યુ આર નેવું હોય તો ચતુષ્કોણ પી એસ કેવો થાય તો કે લંબચોરસ થાય ત્યાર પછી ચોથું આવે છે ચતુષ્કોણના ડીઈ એફજીમાં વિકર્ણ ખાલી જગ્યાને ખાલી જગ્યા છે તો સી ડીએફ ઇજી પાંચમું સમલંબ ચતુષ્કોણ એ બી સીડીમાં એ બી સમાંતર સીડી છે જો ખૂણો એ બરાબર શો તો ખૂણો ડી તો કે એસીનો ત્યાર પછી છઠ્ઠું સમાંતર બાજુ ચતુષ્કોણ એ બી બાકીના બાજુના માપ બાકીના ખૂણાના માપ શોધો બાકીના ખૂણા એક ખૂણાનું માપ આપ્યું છે એસી હવે અહીંયા સામસામેના ખૂણા છે એ સરખા થાય છે એટલે આ છે એસીનો થશે બરાબર વળી જોવા અહીંયા અહીંયા ખૂણો છે એ એનું માપ આપ્યું છે એસી હવે આ બાજુનો ખૂણો છે પાસેનો ખૂણો તો આ બંને ખૂણાનો સરવાળો છે એ કેટલો થાય એકસો એંસી તો કે પાંચ પાસેના ખૂણા છે એનો સરવાળો છે એકસો એંસી થાય એટલે ખૂણો એ વધતા ખૂણો ડી એકસો એંસી માટે એનું માપ છે એસી વધતા ખૂણો ડી બરાબર એસી તો એસી બાદ બાકીમ જશે આ બાજુ એટલે એકસો એંસી માઇનસ એસી એટલે ખૂણો ડી તમને મળશે સોનો આ ખૂણો ડી મળી ગયો સોનો ત્યાર પછી સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામાન ખૂણા માપ સરખા એટલે ખૂણો સી અને ખૂણો એ થાય એસીના આ એસીનો ખૂણો મળશે એ જ રીતના આ ખૂણો છે એ સોનો તો કે પાંચ પાસેનો સો ખૂણાંસરળો થાય એકસો એંસી એટલે ખૂણો સી પાસ પાસેના ખૂણા ખૂણો સી વત્તા ખૂણો બી એકસો એંસી માટે અહીંયા કિંમત મૂકો સીની એસી એ બાદ કરો એકસો એંસીમાંથી એટલે ખૂણો બી મળશે સોનો ત્યાર પછી સાતમો સમાંતર બાજુ ચતુષ્કોણ એમ ઓડીમાં ખૂણો એમ અને ખૂણો ઓના દ્વિભાજ્ય ક્યુમાં છેદે છે તો ખૂણા એમ ક્યુ ઓ નું માપ શોધો તો આ રીતની આકૃતિ થશે સમાંતર બાજુ ચતુષ્કોણ છે કેટલા થશે નેવું થાય આઠમું લંબચોરસ ઈ એફ જી એચના વિકર્ણોનું છેદ જે છે જે એફ બરાબર આઠ એક્સ વત્તા ચાર ઈ જી છે એ ચોવીસ એક્સ માઇનસ આઠ તો એક્સનું મૂલ્ય શોધો હવે અહીંયા લંબચોરસના વિકર્ણનું છેદબિંદુ છે એટલે આ કાટ અહીંયા બે ભાગ સરખા થશે આ ભાગ સરખા થશે અહીંયા આપણને ઈજી છે એ આ ખેખ આપ્યું છે ચોવીસ ઓછા આઠ હવે એનો અડધો આ ઈ જે મેળવવું હોય તો બે વડે ભાંગવા પડે તો ચોવીસ ભેંગા બે એટલે બાર ને આઠ ભેંગા બે એટલે ચાર તો એ જે મળશે તમને બારેક્સ ઓછા ચાર હવે તમને ખ્યાલ છે આ ઈ જે અને જે એફ આ બંને બાજુ સરખી થાય કારણ કે અહીંયા ત્રિકોણ બન્યો આ ત્રિકોણ એમાં આ બાજુ અને આ બાજુ સરખી થાય માટે અહીંયા બંને બાજુ સમાન થાય બરાબર આ કાટકોણ ત્રિકોણ થઈ જાય કાટકોણ ત્રિકા થાય પણ કેવો સમજવી બાજુ કાટકોણ ત્રિકોણ એટલે આ બંને બાજુ સરખી થાય ઈ જે અને એફ જે માટે આપણે ઈ જેનું ને એફ જેના માપને સરખા એમાં આઠ એક્સ છે આ બાજુ આવશે એટલે માઇનસ થાય ના માઇનસ ચાર છે આ બાજુ આવશે એટલે પ્લસ થશે માટે આઠમાંથી બારમાંથી આઠ જાય એટલે ચાર એક્સ અને અહીંયા ચાર વત્તા ચાર એટલે આઠ માટે આઠ ભેંગા ચાર એટલે એક્સ બરાબર મળશે બે ત્યાર પછી નવમો આવે છે સમાંતર બાજુ ચતુષ્કોણ એ સીડી આપેલ છે તો એક્સ વાય જેડની કિંમત શોધો તો અહીંયા રેખિક જોડના ખૂણા થાય માટે એક્સ બરાબર એકસો એંસી ઓછા સો માટે એક્સ બરાબર એસી હવે આ ત્રિકોણ બિનો અહીંયા આ રીતનો ત્રિકોણ તો ત્રિકોણના ત્રણેય ખૂણાની શરૂઆત થાય એકસો એંસી માટે ખૂણો એક્સ ખૂણો વાય ખૂણો બી એકસો એંસી હવે ખૂણા એક્સનું માપ મળ્યો પણ એસી બીનું માપ છે ત્રીસ તો વાય મળી જાય તો એસી Y વાય વધતા ત્રીસ બરાબર એકસો એંસી માટે આ એસી અને ત્રીસનું ટોટલ થાય એકસો દસ તો એકસો દસ તમારે બાદ કરવાનું થશે એકસો એંસી ઓછા એકસો દસ એટલે વાય મળશે સિત્તેર પછી અહીંયા જુઓ હવે તમારે ખૂણો ડી તો અહીંયા તમે આ યુગ્મકોણ જે આકારના ખૂણા બનીના આ આ જે આકારના ખૂણા બન્યા તો જેટલો આ ખૂણો હોય એવડો જ ખૂણો છે બરાબર છે આ મળશે તો આ રીતના તમને અહીંયા યુગ્મકોણની જોડ થાય માટે ખૂણો ડી છે બરાબર એ તમને ત્રીસનો મળશે ત્યાર પછી દસમો આવે છે સમલમ ચતુષ્કોણ એબીસીડી નીચે મુજબ છે તો એક્સનું મૂલ્ય મેળવો પાસ પાસેના ખૂણાનું સરળો એકસો એંશી થાય એટલે ખૂણો એ વત્તા ખૂણો ડી એકસો એંશી એનું માપ છે એકસો છવ્વીસ વત્તા ડીનું માપ છે એક્સ વત્તા ચાલીસ બરાબર એકસો એંશી અહીંયા એક્સ વત્તા એક્સ એટલે ટુ એક્સ ચાલીસમાંથી વીસ છે એટલે પ્લસ વીસ બરાબર એકસો એંસી હવે અહીંયા પ્લસ વીસ છે એ આ બાજુ હશે એટલે માઇનસ થશે એકસો એંસીમાંથી વીસ બાદ કરો એટલે તમને કેટલા મળશે એકસો સાઠ બરાબર આ રીતના એકસો સાઠ એકસો સાઠ ભંગા બે કરશો એટલે એક્સ બરાબર મળશે એંસી ત્યાર પછી અગિયારમું નીચે આપેલ પતંગાકાર ચતુષ્કોણ એક્સ અને વાયનું મૂલ્ય મેળવો તો પતંગાકાર ચતુષ્કોણમાં સામસામેના ખૂણાના માપ સરખા થાય છે એટલે ખૂણો એ અને ખૂણો સી સરખા થાય માટે એ અને સી સરખા થાય માટે વાય બરાબર એકસો દસ અને ખૂણો બી અને ખૂણો ડી સરખા થાય માટે એક્સ બરાબર સાઠ બારમો દાખલો સમલમ ચતુષ્કોણ એ બી સીડીમાં સમાંતર સીડી ખૂણો એ જેમ ડી બરાબર બે જેમ એક ખૂણો બી જેમ ખૂણો સી બરાબર સાત જેમ પાંચ તો દરેક ખૂણાના માપ મેળવો તો અહીંયા ખૂણા એ જેમ ડી બરાબર બે જેમ એક માટે અહીંયા તમારે ખૂણાનું માપ મેળવવું હોય તો અહીંયા બે વત્તા એક એટલે છેદમાં ત્રણ લખવાનું થશે અહીંયા ખૂણા એનું માપ છે બે તો બેના છેદમાં ત્રણ ગુણ્યા એકસો એંસી અહીંયા છેદ ઉડાડો એકસો એંસી ગુણ્યા સાઠ તેરી એટલે બે ગુણ્યા સાઠ એટલે એકસો ને વીસ એવું જ ખૂણા ડી માટે લખવાનું છે ખૂણા ડીનું માપ એક જેમ આપ્યું છે બે જેમ એકમાં તો એક અને બેનો ટોટલ થાય છે બે વત્તા એક એટલે ત્રણ તો એકના છેદમાં ત્રણ ગુણ્યા એકસો એંસી તો અહીંયા છેદ ઉડાડો એકસો એંસી ભાઈ ત્રણ એટલે છ તેરી અઢાર એટલે સાઠ ગુણા એક એટલે ડી મળશે સાઠ એવું જ અહીંયા આ સાત જેમ પાંચ આપ્યું છે તો બીનું માપ અહીં લખવાનું સાતના છેદમાં બાર ગુણ્યા એકસો એંસી માટે સાત ગુણ્યા પંદર એકસો ને પાંચ એવું અહીંયા પાંચના છેદમાં બાર ગુણના એકસો એસી પાંચ ગુણના પંદર ચતુષ્કોણના ખૂણામાં પચાસ ચાલીસ અને એકસો ત્રેવીસ હોય તો ચોથા ખૂણા માપ મેળવો તો ચોથા ખૂણા માપ ધારી આપણે એક્સ ચતુષ્કોણના ચારેય ખૂણાન સરળ એકસો ત્રણસો સાહીઠ માટે પચાસ વત્તા ચાલીસ વત્તા એકસો ત્રેવીસ વત્તા એક્સ બરાબર ત્રણસો પચાસ વધતા ચાલીસ વધતા એકસો ત્રેવીસ એટલે બસો તેર વધતા એક્સ બરાબર ત્રણસો સાઠ બસો તેર બાદ થશે ત્રણસો સાહીઠમાંથી ત્રણસો સાઠ ઓછા બસો તેર માટે એક્સ મળશે એકસોને સુડતાલીસ ત્યાર પછી ચૌદમાં આવે છે એક ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનું પ્રમાણ ત્રણ જેમ ચાર જેમ પાંચ જેમ છ છે તો ચતુષ્કોણના ખૂણાના માપ શોધો હવે આપણે અહીંયા ધારી લઈએ કે ચતુષ્કોણના ખૂણાના માપ અનુક્રમે ત્રણ એક્સ ચાર એક્સ પાંચ એક્સ છ એક્સ છે તો એના બધાનું ટોટલ થાય ત્રણસો ને સાઠ માટે આ રીતનું ત્રણ એક્સ વત્તા ચાર એક્સ વત્તા પાંચ એક્સ વત્તા છ એક્સ બરાબર ત્રણસો સાઠ એનું ટોટલ થાય છે અઢાર એક્સ બરાબર ત્રણસો સાઠ અઢાર ભાંગા કરમાં જશે ત્રણસો સાઠ ભાંગા અઢાર માટે એક્સ બરાબર તમને મળશે વીસ હવે પહેલો ખૂણો છે ત્રણ એક્સ છે એટલે ત્રણ ગુણ્યા વીસ એટલે સાઠ બીજા ખૂણામાં ચાર ગુણ્યા વીસ એટલે એંસી ત્રીજા ખૂણામાં ચાર ગુણ્યા પાંચ ગુણ્યા વીસ એટલે સો અને ચોથા ખૂણામાં છ ગુણા વીસ એટલે એકસો વીસ ત્યાર પછી પંદરમો દાખલો આવે છે એક ચતુષ્કોણમાં બે ખૂણામાંથી દરેકનું માપ પિંચોતેર છે તથા બાકીના બે ખૂણાના માપ સરખા છે તો તે બે સરખા ખૂણાના માપ શોધો શક્ય બનતી આકૃતિનું નામ લખો તો અહીંયા અમે આકૃતિ જે બનશે એ છેલ્લે લખવાની છે તો ચતુષ્કોણના ચારે ખૂણાના માપનો સરળ ત્રણસો સાઠ થાય એટલે પિંચોતેર વત્તા એક્સ વત્તા પિંચોતેર વત્તા એક્સ બરાબર ત્રણસો સાઠ પિંચોતેર વત્તા પિંચોતેર એટલે દોઢસો એટલે કે એકસો પચાસ એક્સ વત્તા એક્સ એટલે ટુ એક્સ માટે એકસો પચાસ વત્તા ટુ એક્સ આ રીતનું સમીકરણ બનશે હવે એમાં એકસો પચાસ પહેલી બજાર એટલે બાદ થશે ત્રણસો સાઠ ઓછા એકસો પચાસ એટલે એકસો પાંચ માટે બસો દસ ભાંગા બે એટલે એકસોને પાંચ તો હવે એની આકૃતિ છે આ રીતની બનશે એ બી સી ડી આ રીતની આકૃતિ તમારે દોરવાની છે તો મિત્રો આ તો આપણું ધોરણ સાત ધોરણ આઠ વિષય ગણિત સ્વાધ્યન પોથીનું ચેપ્ટર ત્રીજું ચતુષ્કોણની સમજ તો મિત્રો આવા જ સોલ્યુશન મળવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમે મિત્રો સાથે શેર કરો